પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં ગયા અંકમાં સૌપ્રથમ આપણે વિવિધ આકારો જેવા કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ વિશે માહિતી મેળવી, એ પછી પાઠ્યપુસ્તકમાં આપેલ યાદ કરીએમાં પ્રવૃત્તિ એક કરી, જેમાં આલેખ પત્રમાં ચોરસ અને લંબચોરસ દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખ્યા. તેવી જ રીતે આલેખ પત્રમાં ત્રિકોણ અને વર્તુળ દોરી તેના ક્ષેત્રફળ શોધતા પણ શીખ્યા. એ પછી આલેખ પત્ર એકમાં આપેલ આકૃતિઓની પરિમિતિ શોધતા શીખ્યા અને તેના આધારે આપેલ કોષ્ટક પૂર્ણ કર્યું. ત્યારબાદ ચોરસની પરિમિતિની સમજ મેળવી. ચોરસની પરિમિતિ. ચોરસની ચારેય બાજુઓના માપના સરવાળાને ચોરસની પરિમિતિ કહે છે. હવે ચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુઓના માપનો સરવાળો બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ બરાબર ચાર ગુણ્યા લંબાઈ, એટલે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ બરાબર ચાર ગુણ્યા એલ, જ્યાં લંબાઈને અંગ્રેજીમાં લેન્થ કહેવાય, જેને ટૂંકમાં એલ વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે નોંધ લઈએ કે ચોરસની ચારેય બાજુઓના માપ સરખા હોય છે. ચોરસની પરિમિતિની સમજ મેળવ્યા બાદ પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ દ્વારા ચોરસની પરિમિતિ શોધતા શીખ્યા, તો આપણે પુનરાવર્તન તો કરી લીધું. હવે આપણે આગળ વધીએ અને આજના અંકમાં શું શીખવાના છીએ તે જોઈ લઈએ. આજે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં આગળ ભણવાની શરૂઆત કરીશું. આપણે અગાઉના અંકમાં ચોરસની પરિમિતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે લંબ ચોરસની પરિમિતિ વિશે સમજ મેળવીશું. ત્યારબાદ લંબ ચોરસની પરિમિતિ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણો ગણીશું. એના પછી ચોરસ અને લંબ ચોરસની પરિમિતિ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ વ્યવહારિક કોયડાઓની ગણતરી કરીશું. તો તમે બધા તૈયાર છો ને? ચાલો આપણે લંબચોરસની પરિમિતિ વિશે સમજીએ. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ આકૃતિ 5 અને 6 જુઓ, જેમાં આપેલ આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો આપેલું કોષ્ટક જુઓ, જેમાં આપેલ લંબચોરસની આકૃતિ પરથી બાજુઓના માપ લખી તેના પરથી આપેલ આકૃતિઓની પરિમિતિ શોધવાની છે. તો ચાલો, તમે તૈયાર છો ને? સૌ પ્રથમ આકૃતિ 5 જુઓ, જેમાં બાજુ 2 નું માપ શું છે? 6 સેન્ટીમીટર. તો આપેલ કોષ્ટકના બાજુ 2 ના ખાનામાં 6 સેન્ટીમીટર લખો. અને બાજુ 4 નું માપ કહો તો કેટલું છે? 6 સેન્ટીમીટર. તો બાજુ 4 ના ખાનામાં 6 સેન્ટીમીટર લખો. હવે બાજુ 1 નું માપ કેટલું છે? 3 સેન્ટીમીટર. તો બાજુ 1 ના ખાનામાં 3 સેન્ટીમીટર લખો. અને બાજુ 3 નું માપ શું છે? 3 સેન્ટીમીટર. તો બાજુ 3 ના ખાનામાં 3 સેન્ટીમીટર લખો. હવે આકૃતિ 5 ની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ શોધવા માટે શું કરીશું? બધી જ બાજુઓના માપનો સરવાળો કરીશું. જુઓ, આ રીતે 6 સેન્ટીમીટર વત્તા 6 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર બરાબર 18 સેન્ટીમીટર મળે. આકૃતિ 5 માં આપેલ લંબ ચોરસની પરિમિતિ 18 સેન્ટીમીટર થાય. તો ચાલો ત્યારે પરિમિતિના ખાનામાં 18 સેન્ટીમીટર લખો. હવે આકૃતિ 6 જુઓ અને કહો તો બાજુ 2 અને બાજુ 4 નું માપ શું છે? આકૃતિ 6 માં બાજુ 2 અને બાજુ 4 નું માપ 4 સેન્ટીમીટર છે. ચાલો ત્યારે
બાજુ 2 અને બાજુ 4 ના ખાનામાં લખી દો 4 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર. હવે બાજુ 1 અને બાજુ 3 નું માપ જુઓ કેટલું આપેલું છે. બાજુ 1 નું માપ 2 સેન્ટીમીટર અને બાજુ 3 નું માપ 2 સેન્ટીમીટર. તો આપેલ બાજુ 1 અને 3 ના ખાનામાં 2 સેન્ટીમીટર લખો. હવે આપણે આકૃતિ 6 ની પરિમિતિ શોધીશું. તો કહો તો પરિમિતિ શોધવા માટે આપણે શું કરતા હતા? આપેલ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો કરતા હતા, ખરું ને? બરાબર 4 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર બરાબર 12 સેન્ટીમીટર થાય. આકૃતિ 6 માં આપેલ લંબચોરસની પરિમિતિ 12 સેન્ટીમીટર થાય. તો પરિમિતિના ખાનામાં 12 સેન્ટીમીટર લખી દો. હવે તમારે આકૃતિ 5, આકૃતિ 6 અને કોષ્ટક પરથી પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો આપણે આપેલ પ્રશ્નોના જવાબ મેળવીએ. પ્રશ્ન 1 જુઓ તો શું છે. પ્રશ્ન 1, લંબચોરસમાં કઈ કઈ બાજુઓના માપ સરખા હોય છે? તો ચાલો વિચારીને જવાબ આપો. તો લંબચોરસની સામસામેની બે બાજુઓના માપ સરખા હોય છે. હવે પ્રશ્ન 2, આકૃતિ 5 માં કઈ કઈ બે બાજુઓના માપ સરખા છે? તો ચાલો ત્યારે આકૃતિ 5 જોઈને જવાબ આપો. તો આકૃતિ 5 માં બાજુ 2 અને બાજુ 4 તથા બાજુ 1 અને બાજુ 3 ના માપ સરખા છે. હવે આગળનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન 3, આકૃતિ 6 માં કઈ કઈ બે બાજુઓના માપ સરખા છે? આકૃતિ 6 જોઈને જવાબ આપો. તો જુઓ, આકૃતિ 6 માં બાજુ 2 અને બાજુ 4 તથા બાજુ 1 અને બાજુ 3 ના માપ સરખા છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે લંબચોરસમાં જે બે બાજુઓના માપ વધારે હોય તેને લંબાઈ એટલે કે લેન્થ કહેવાય, અને જે બે બાજુઓના માપ ઓછા હોય તેને પહોળાઈ એટલે કે બ્રેથ કહેવાય. લંબાઈને ટૂંકમાં સ્મોલ એલ એટલે કે નાનો એલ તથા પહોળાઈને ટૂંકમાં સ્મોલ બી એટલે કે નાના બી વડે દર્શાવાય. હવે આકૃતિ 5 અને આકૃતિ 6 નું કોષ્ટક આપણે જોઈ ગયા. આ કોષ્ટકને અહીં આપેલ કોઠામાં ગોઠવવાનું છે. તો ચાલો ગોઠવીએ. આપણે આ કોષ્ટક આગળના કોષ્ટક પરથી જોઈને ભરવાનું છે. આકૃતિ 5 માં આપેલ બાજુ 2 અને બાજુ 4 લંબાઈ છે, તો તેને આપણે L દ્વારા દર્શાવીશું. આકૃતિ 5 માં બાજુ 2 અને બાજુ 4 ની લંબાઈ 6 સેન્ટીમીટર આપેલ છે, તો આપેલ કોષ્ટકમાં L બરાબર 6 સેન્ટીમીટર લખીશું. તો લંબાઈનો સરવાળો એટલે કે કુલ લંબાઈ 12 સેન્ટીમીટર થાય. હવે બાજુ 1 અને બાજુ 3 જે પહોળાઈ છે તેને B દ્વારા દર્શાવીશું. આકૃતિ 5 માં બાજુ 1 અને બાજુ 3 ની પહોળાઈ 3 સેન્ટીમીટર આપેલ છે, તો કુલ પહોળાઈ 6 સેન્ટીમીટર થાય. આકૃતિ 5 ની પરિમિતિ થશે 18 સેન્ટીમીટર. આપણે સૂત્ર દ્વારા ગણતરી કરીએ. લંબચોરસની પરિમિતિ બરાબર કુલ લંબાઈ વત્તા કુલ પહોળાઈ બરાબર L વત્તા L વત્તા B વત્તા B બરાબર 2L વત્તા 2B બરાબર 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા કૌંસમાં 6 વત્તા 3 બરાબર 2 ગુણ્યા 9 બરાબર 18 સેન્ટીમીટર. તો આમ આપણે સૂત્ર દ્વારા લંબચોરસની પરિમિતિ સરળતાથી શોધી શકીએ છીએ. આ પ્રમાણે કોષ્ટક જોઈને અહીં આપેલ કોઠામાં આકૃતિ 6 ના ખાનામાં તમારે જાતે વિગતો ભરવાની છે, તેની નોંધ કરી લો. તો ચાલો હવે લંબચોરસની પરિમિતિની સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. લંબાઈને ટૂંકમાં L તથા પહોળાઈને ટૂંકમાં B વડે દર્શાવાય છે. પરિમિતિ
ચારે બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. અહીં લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે લંબાઈ વત્તા બે પહોળાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અથવા લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં એલ વત્તા બી. હવે તો તમને લંબચોરસની પરિમિતિ વિશે ખ્યાલ આવી જ ગયો હશે, ખરું ને? તો વધુ સમજવા માટે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 3 દ્વારા લંબચોરસની પરિમિતિ શોધીએ. તમે ધ્યાનથી જુઓ અને સમજો. 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થાય? ઉકેલ: લંબાઈ બરાબર L બરાબર 6 સેન્ટીમીટર, પહોળાઈ બરાબર B બરાબર 4 સેન્ટીમીટર. પરિમિતિ બરાબર કેટલા સેન્ટીમીટર? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં L વત્તા B બરાબર 2 કૌંસમાં 6 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર બરાબર 2 કૌંસમાં 10 સેન્ટીમીટર બરાબર 20 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે કે લંબચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર થાય. તો ચાલો પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 4 ગણીએ. 50 મીટર લંબાઈ અને 40 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ મેદાનની પરિમિતિ કેટલી થાય? ઉકેલ: લંબાઈ બરાબર L બરાબર 50 મીટર, પહોળાઈ બરાબર B બરાબર 40 મીટર, પરિમિતિ બરાબર કેટલા મીટર? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં L વત્તા B બરાબર 2 કૌંસમાં 50 મીટર વત્તા 40 મીટર બરાબર 2 કૌંસમાં 90 મીટર કૌંસ પૂરો બરાબર 180 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે કે લંબચોરસ મેદાનની પરિમિતિ 180 મીટર થાય. હવે તો તમને લંબચોરસની પરિમિતિ શોધતા આવડે ને? ખૂબ સરસ. તો ચાલો હવે વધુ સમજ માટે ઉદાહરણ 5 ગણીએ. 80 મીટર લંબાઈ અને 70 મીટર પહોળાઈ ધરાવતા ખેતરની પરિમિતિ કેટલી થશે? તો ચાલો ગણતરી કરી ઉકેલ મેળવીએ. અહીં લંબાઈ બરાબર L બરાબર 80 મીટર, પહોળાઈ બરાબર B બરાબર 70 મીટર, પરિમિતિ બરાબર કેટલા મીટર? ચાલો કોણ કહેશે? લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું હતું? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં L વત્તા B બરાબર 2 કૌંસમાં 80 મીટર વત્તા 70 મીટર બરાબર 2 ગુણ્યા કૌંસમાં 150 મીટર બરાબર 300 મીટર માટે જવાબમાં આવશે. આમ લંબચોરસ ખેતરની પરિમિતિ 300 મીટર થશે. તો તમારે લંબચોરસની પરિમિતિ શોધવાના વધુ ઉદાહરણ સમજવા છે ને? ચાલો ઉદાહરણ 6 ગણીએ. 4 મીટર લંબાઈ અને 300 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા
સભાખંડની પરિમિતિ કેટલી થશે? ઉકેલ: લંબાઈ બરાબર 4 મીટર, પહોળાઈ બરાબર 300 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે લંબાઈ અને પહોળાઈ બંનેના એકમ અલગ અલગ છે, તેથી બંનેને એક સરખા એકમમાં ફેરવવા પડે. હવે આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, માટે 300 સેન્ટીમીટર બરાબર 3 મીટર થાય, માટે પહોળાઈ બરાબર 3 મીટર અને પરિમિતિ બરાબર કેટલા મીટર? લંબચોરસ સભાખંડની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં 4 મીટર વત્તા 3 મીટર બરાબર 2 કૌંસમાં 7 મીટર બરાબર 14 મીટર. વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે કે લંબચોરસ સભાખંડની પરિમિતિ 14 મીટર થાય. હવે તમને લંબચોરસની પરિમિતિ શોધતા આવડી ગયું ને? ખૂબ સરસ. તો હવે શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ મહાવરો 2 તમારે જાતે ગૃહકાર્યમાં કરી તમારા વિષય શિક્ષકશ્રીને બતાવવાનો છે. તો કહો તો કરી શકશો ને? હવે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ શોધતા શીખી ગયા છીએ. તો હવે આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ શોધવાના સૂત્રની મદદથી વ્યવહારિક દાખલાઓના ઉકેલ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવન વ્યવહારમાં ઘણા વ્યવહારિક કોયડાઓને ઉકેલવા પડે છે. જેમ કે ચોરસ રૂમના ભોંયતળીએ ચારેય બાજુએ રંગીન ટાઇલ્સ લગાવવાની છે, લંબચોરસ ખેતરને તારની વાડ કરવી છે. આ પ્રકારના વ્યવહારિક કોયડાઓને ચોરસ અને લંબચોરસની પરિમિતિના સૂત્રો દ્વારા ઉકેલી શકીએ છીએ. તો ચાલો પાઠ્યપુસ્તકમાં આપેલ વ્યવહારિક કોયડાઓ ગણીએ, જેમાં પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 7 ગણીએ. એક ચોરસ ચાદરની લંબાઈ 3 મીટર છે. આ ચાદરની ચારે બાજુએ કિનારી ઓટવાની છે. ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ 1 મીટરના રૂપિયા 6 લેખે કેટલો થાય? ઉકેલ: લંબાઈ બરાબર 3 મીટર છે, પરિમિતિ બરાબર કેટલા મીટર? ચોરસ ચાદરની પરિમિતિ બરાબર 4 × લંબાઈ બરાબર 4 × 3 મીટર બરાબર 12 મીટર. ચોરસ ચાદરની પરિમિતિ 12 મીટર થાય. હવે 1 મીટર ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ બરાબર રૂપિયા 6, માટે 12 મીટર ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ બરાબર કેટલો? બરાબર 12 × 6 રૂપિયા બરાબર રૂપિયા 72. વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે કે ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ 72 રૂપિયા થાય. ચાલો વધુ સમજ માટે ઉદાહરણ 8 ગણીએ. એક ખેતરની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 60 મીટર છે. આ ખેતરની ફરતે તારની વાડ કરાવવાનો ખર્ચ 1 મીટરના રૂપિયા 13 પ્રમાણે કેટલો થાય? ઉકેલ: લંબાઈ બરાબર 80 મીટર, પહોળાઈ બરાબર 60 મીટર, પરિમિતિ બરાબર કેટલા મીટર? લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં એલ વત્તા બી બરાબર 2
કૌંસમાં 80 મીટર વત્તા 60 મીટર બરાબર 2 કૌંસમાં 140 મીટર બરાબર 280 મીટર. 1 મીટર તારની વાડ કરાવવાનો ખર્ચ બરાબર રૂપિયા 13, માટે 280 મીટર તારની વાડ કરાવવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? બરાબર રૂપિયા 280 ગુણ્યા 13 બરાબર 3640 રૂપિયા. એટલે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે કે તારની વાડ કરાવવાનો ખર્ચ 3640 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ 9 ગણીએ. એક શોરૂમની લંબાઈ 50 મીટર અને પહોળાઈ 4000 સેન્ટીમીટર છે. આ શોરૂમની કાચની દિવાલની ધાર પર રંગીન પટ્ટી લગાડવાનો ખર્ચ રૂપિયા 50 લેખે કેટલો થાય? ઉકેલ: લંબાઈ બરાબર 50 મીટર, પહોળાઈ બરાબર 4000 સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, માટે 4000 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? બરાબર 4000 ભાગ્યા 100. 4000 અને 100 માંથી 2 શૂન્યો કાપતા, માટે પહોળાઈ બરાબર 40 મીટર. પરિમિતિ બરાબર કેટલા મીટર? હવે લંબચોરસ શોરૂમની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં L વત્તા B બરાબર 2 કૌંસમાં 50 મીટર વત્તા 40 મીટર બરાબર 2 કૌંસમાં 90 મીટર બરાબર 180 મીટર. હવે 1 મીટર કાચની દિવાલની ધાર પર રંગીન પટ્ટી લગાવવાનો ખર્ચ બરાબર રૂપિયા 50, માટે 180 મીટર કાચની દિવાલની ધાર પર રંગીન પટ્ટી લગાવવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? માટે રૂપિયા 50 ગુણ્યા 180 બરાબર 9000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે કે શોરૂમની કાચની દિવાલની ધાર પર રંગીન પટ્ટી લગાવવાનો ખર્ચ 9000 રૂપિયા થાય. હવે તો તમને વ્યવહારિક કોયડાઓ ઉકેલતા આવડે ને? ખૂબ સરસ. હવે પાઠ્યપુસ્તકમાં આપેલ મહાવ્રો 3 તમારે જાતે ગૃહકાર્યમાં કરવાનું છે, તો ચાલો તેની નોંધ કરી લો. વિદ્યાર્થી મિત્રો, આજનો અંક અહીં પૂરો થાય છે, પણ જતા જતા આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં શું શીખ્યા તેનું પુનરાવર્તન કરી લઈએ ને. પરિમિતિ અને ક્ષેત્રફળના આજના અંકમાં આપણે લંબચોરસની પરિમિતિ વિશે સમજ મેળવી, જેમાં આપેલ આકૃતિ 5 અને 6 ના આધારે કોષ્ટક પૂર્ણ કર્યું. એ પછી કોષ્ટક અને આકૃતિ 5 અને 6 ના આધારે આપેલ પ્રશ્નોના જવાબ મેળવ્યા. એ પછી લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર મેળવ્યું. ત્યારબાદ લંબચોરસની પરિમિતિના સૂત્ર દ્વારા પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણોની ગણતરી કરી, તેમજ ચોરસ અને લંબચોરસની પરિમિતિ આધારિત વ્યવહારિક કોયડાઓની ગણતરી કરી ઉકેલ મેળવ્યા. તો આપણે પુનરાવર્તન તો કરી લીધું, હવે આવતા અંકમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં આગળ શું ભણવાના છીએ તે જોઈ લઈએ. પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં
અત્યાર સુધી આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ શોધતા શીખી ગયા. હવે આપણે આવતા અંકમાં ચોરસના ક્ષેત્રફળ વિશે સમજ મેળવી પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ ગણીશું. ત્યારબાદ લંબચોરસના ક્ષેત્રફળ વિશે સમજ મેળવી પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ ગણીશું. એ પછી ક્ષેત્રફળના એકમોના પરસ્પર સંબંધ વિશે પણ સમજીશું. ત્યારબાદ વ્યવહારિક કોયડાઓનો ઉકેલ મેળવીશું. તો ચાલો આવતા અંકમાં હાજર રહેવાનું ભૂલતા નહીં અને ગૃહકાર્ય નિયમિત રીતે કરતા રહેજો. ત્યાં સુધી આવજો.